નવસારીમાં કોરોના બજાર ચાલુ થયું છે, જેમાં લોકો કોરોનાને ખરીદવા આવતા હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. તો તંત્ર અને પોલીસ વિભાગ ગાંધારીની ભૂમિકા ભજવી સબકુશલ મંગળના બણગા ફૂંકી રહ્યા છે. નવસારીમાં કોરોનાનો ગ્રાફ ધીરે ધીરે ઉપર જઈ રહ્યો છે. દિવાળી બાદ ઠંડીની શરૂઆત થતાં રાજ્ય સહિત નવસારીમાં રોજ કોરોનાના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે નવસારીમાં સરકાર દ્વારા કોરોના બજાર ખોલવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બજારોમાં લોકટોળાએ જાણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથે કોરોના ફ્રીમાં લેવા આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. ઠેર ઠેર લોકટોળા અને લોકો જાણે કોરોનાની વેક્સિનને લઈ ખરીદી કરવા માટે આવતા હોય તેમ બિંદાસ ભાસી રહ્યા છે. તો પોલીસ વિભાગ કે આરોગ્ય વિભાગ હોય કે પછી પાલિકા તંત્ર, કોઈને આ દેખાતું નથી અને આ ખાડા કાન કરી રહ્યા છે. ત્યારે કોરોનાને લોકો બજારમાંથી ખરીદી સાથે ફ્રી ઘરે લઈ જવાનો આનંદ માણતા કેમેરામાં કેદ થયા છે. નવસારીમાં ઠેર ઠેર કોરોનાના બજારો ઊભા કરવામાં આવ્યા છે, જેમાં જલાલપોરનું ગૌરીશંકર મોહલ્લા, શાંતાદેવી રોડ, વિજલપોર વિઠ્ઠલ મંદિર અને નવસારી વિજલપોર પાલિકાની બાજુમાં શહેરની મધ્યમાં આવેલ શાકભાજી માર્કેટ, આ તમામ બજારોમાં મોટી જનમેદની ખરીદી કરતા જોવા મળે છે, જ્યાં સરકારી નિયમોના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળે છે. અમુક લોકો માસ્ક વગર ખરીદી કરતા જોવા મળ્યા, તો સોશિયલ ડિસ્ટન્સ એવળી કેવું હોય તેવા લોકટોળા જીવન જીવવાની વસ્તુ ખરીદતા સાથે મોતનો વાયરસ ફ્રીમાં ખરીદવા નીકળ્યા હોય તેમ જોવા મળી રહ્યા છે. સરકારી ચોપડે બહુ નિયમો બન્યા છે, પણ તે તો માત્ર કાગળ પર જ જોવા મળે છે. પોલીસને ટાર્ગેટ આપવામાં આવે અથવા ઉચ્ચ અધિકારી ઠપકો આપે એટલે દેખાવ પૂરતી કામગીરી કરી સબકુશળ મંગળના સૂર રેલાવા માંડે, પણ આ બજારો લોકો માટે કેટલા જોખમી છે તે નવસારીમાં ગત રોજ એકલા ચીખલીમાં 13 કેસો સામે આવ્યા છે. એ જ બતાવે છે કે કોરોના હજી ગયું નથી. સરકાર અને તંત્ર કોરોના ફેલાતો અટકાવવામાં નિષ્ફળ ગઈ છે. ત્યારે હાઈકોર્ટ દ્વારા માસ્ક ન પહેરનારને 5 દિવસ કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. ત્યારે નવસારીમાં જો આમ જ ચાલતું રહેશે તો કોરોના બ્લાસ્ટ થાય તો જવાબદાર કોણ? તંત્ર, પોલીસ વિભાગ કે લોકો? ખરેખર શિયાળામાં ઠંડી સાથે કોરોના પણ માથું ઉંચકી રહ્યો હોય છે, ત્યારે નવસારીમાં ફરી કર્ફ્યુ કે લોકડાઉન ન લગાવવું પડે તે માટે તંત્ર કડક વલણ અપનાવે તે જ સમયની માંગ ઉઠવા પામી છે. હિતેશ વધેરાનો રિપોર્ટ, નવસારી.